અને હવે નજર સંક્ષિપ્ત સમાચારો પર. હિમાચલ પ્રદેશમાં શિમલા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. ભારે વરસાદ બાદ નદીઓમાં આવ્યા ભારે પૂર. અનેક નદીઓએ ભયજનક સપાટી કરી પાર. મધ્યપ્રદેશ શિયોપુરમાં ભારે વરસાદથી તબાહી. ગામ બેટમાં ફેરવાયું. નદીના પાણી ગામમાં ફરીવડતા લોકોને હાલાકી. ઘરમાં પાણી ઘૂસતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા તો કેટલાક લોકો કમર સુધીના પાણીમાંથી રસ્તો પાર કરતા જોવા મળ્યા. મધ્યપ્રદેશના ધારમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. પૂરના પાણીમાં ફસાયેલા 16 લોકોને બહાર કઢાયા, જેમાં કેટલાક દિવ્યાંગ લોકોને એનડીઆરએફની બોટમાં બેસાડી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં પૂરના પાણી ફરી વળ્યા. ભારે વરસાદ બાદ ગામમાં કમર સુધી પૂરના પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી. અનેક ગામના સંપર્ક તૂટ્યા. જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે લોકો પરેશાન. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો આખા રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું. ચંબા, કુલ્લુ, લાહોલ, સ્પીતિ, કાંગડા અને મંડી તથા શિમલામાં રસ્તાઓ કરાયા બંધ. પાલનપુરના ન્યુગલમાં પૂર આવ્યું. ઉત્તરાખંડમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો. પ્રદેશભરમાં 101 માર્ગ જ ખોલી શકાયા, જ્યારે હજુ પણ 103 જેટલા માર્ગો બંધ હાલતમાં. આ માર્ગો ખોલવામાં 98 જેસીબી કામે લગાવાઈ, તો ચમોલીમાં 26 મોટર માર્ગ બંધ, તો 19 પૌડીમાં અને 16 મોટર માર્ગ રુદ્રપ્રયાગમાં બંધ. સડકોના બંધ થવાથી ડઝનેક ગામોની કનેક્ટિવિટી સંપૂર્ણપણે કપાઈ ગઈ, તેવામાં લોકોની મુશ્કેલીઓ વધી ગઈ. બીજી તરફ હવામાન વિભાગે 17 અને 18 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી આપતા સ્થાનિકોની હાલત કફોડી બની. હિમાચલ પ્રદેશના મંડીમાં ગોહર વિસ્તારમાં ભૂસ્ખલનના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. ભૂસ્ખલન બાદ કાટમાળ પડતા ગોહરથી નિયોરી જતો રસ્તો બ્લોક થઈ ગયો. રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા. રાજસ્થાનના અલવર જિલ્લામાં જાતપુર ગામના રૂપારેલ નદીમાં એક છાત્રનું ડૂબી જવાથી મોત. ધોરણ 12માં અભ્યાસ કરતો છાત્ર શાળાએથી છૂટીને નદીમાં ગયો હતો. 18 કલાક બાદ નદીમાંથી છાત્રનો મૃતદેહ મળી આવ્યો. રાજસ્થાનના પુષ્કરમાં વરસાદે તોડ્યા જૂના રેકોર્ડ. ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત. હોટલ, ગેસ્ટ હાઉસ, મકાનો થયા જળમગ્ન. રોકાઈ રોકાઈને થઈ રહેલ વરસાદથી લોકોને ભારે હાલાકી. પુષ્કર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી પહોંચ્યું. રાજસ્થાનના ભીલવાડામાં ફરીથી વરસાદનું આગમન થતા હાલાકી. સાંગાનેર કોઠારી નદીમાં પડેલા એક યુવકનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યો, તો જહાજપુરનો નાગદી બંધ અને ગંગાપુરનો રાતડીયાસ બંધ ઓવરફ્લો થયો. ત્રિવેણી અને બનાસ નદીમાં વધ્યા પાણી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.